સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પોતાની અંદરના સૂર્યનો ઉદય કરો. આપણી અંદર કેટલી ઊર્જા રહેલી છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. માણસમાં આત્મજ્ઞાનની અથવા તો આંતરિક ઉર્જાની જેટલી માત્રા હોય છે એટલા પ્રમાણમાં તેનું જીવન પ્રકાશિત થાય છે. જ્યારે માણસના આંતરિક ઉર્જાઓનું સંપૂર્ણ જાગરણ થઈ જાય છે ત્યારે તેનું વ્યક્તિત્વ પ્રકાશિત તથા પ્રેરણાદાયક બની જાય છે. દરેક માણસ જીવનમાં સૂર્ય જેવો પ્રકાશ મોજૂદ રહે છે, પરંતુ તે ચિત્તના આવરણથી ઢંકાયેલો રહે છે. જે મનુષ્ય આત્મદર્શન કરી શકે છે તે એ પ્રકાશ સુધી પહોંચી શકે છે અને પછી તેનું વ્યક્તિત્વ પ્રકાશવાન બની જાય છે. સૂર્ય અને મનુષ્યમાં ઘણી બાબતો એકસરખી છે. બંનેમાં અંતર ઉર્જા રહેલી છે. તેમના અસીમ પ્રકાશ રહેલો છે. બંનેમાં એકબીજાને જીવન નવજીવન આપવાની અદ્ભુત શક્તિ છે. વિજ્ઞાન કહે છે કે સૂર્ય હાઇડ્રોજન તથા હિલિયમ જેવા વાયુથી બનેલો એક ગોળો છે. તે વાયુમાં સંમિશ્રિતના લીધે તે સૂર્યને સતત ગરમી તથા પ્રકાશ પેદા થતા રહે છે. વિજ્ઞાનના મતે ભલે સૂર્યમાં મનુષ્યની જેમ મનન નથી, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ સૂર્ય જગતનો આત્મા છે. તે આ જગતનું કેન્દ્ર છે. સૃષ્ટિની બધી જ ઘટનાઓ મુખ્ય સ્ત્રોત છે અને તે પરમાત્માનું સાક્ષાત પ્રગટ સ્વરૂપ અને પ્રત્યક્ષ દેવતા છે. સૂર્ય લોકોને શિસ્ત, સંતુલન તથા નિરંતરતાનો બોધ કરાવે છે. તેનો ઉદય અને અસ્ત બંને વિશિષ્ટ છે. સૂર્ય ઉગવાદ તથા આત્માનું બંનેનું મહત્વ છે. તેથી જ આપણે ત્યાં સૂર્ય છઠના પર્વ પર તેના બંને રૂપોની પૂજા કરવામાં આવે છે. કાલે સૂર્ય ઉગશે કે નહીં એવો વિચાર પણ આપણને આવતો નથી. ભલે કદાચ ઘનઘોર વાદળોને કારણે સૂર્ય ન દેખાતો હોય, છતાં તે એવો વિશ્વાસ હોય છે કે પરંતુ આવો ભરોસો આપણે પોતાના પર કરી શકતા નથી તથા આપણો પ્રકાશનો અનુભવ પણ કરી શકતા નથી. ડેવિડ ફોર્ડ નામના લેખકે તેમના પુસ્તકમાં ડાર્ક સાઇડ ઓફ ધ લાઇટ ચેન્જ લખેલ છે કે આપણે બીજાઓની ઈર્ષા, દ્વેષ, કરમ, સંકોચ, દ્રોણા વગેરેમાં આપણી ઘણી શક્તિઓ ઉભી નાખીએ છીએ. નાની નાની બાબતોમાં આપણે આપણી ધીરજ ગુમાવી દઈએ છીએ. એના પરિણામે આપણી મંજિલ સુધી પહોંચી શકાતું નથી અને અધવચ્ચે આપણી ઉર્જા સમાપ્ત થઈ જાય છે. અભ્યાસ, કેરિયર, સ્વાસ્થ્ય, નોકરી, સંબંધો વગેરે બાબતમાં આવી સ્થિતિ પેદા થાય છે, કારણ કે આપણે આપણા કાર્ય અને વિશ્રામની વચ્ચે સંતુલન સાધી શકતા નથી. સૂર્ય આપણે કાર્ય અને વિશ્રામ વચ્ચે કઈ રીતે સંતુલન સાધવું તે શીખવે છે. આપણે દરરોજ પૂરા ઉત્સાહથી કામની શરૂઆત કરવી જોઈએ. સૂર્યની જેમ આપણી શક્તિ તેમજ ગુણોમાં વધારો કરવો જોઈએ, છતાં એક મર્યાદામાં રહેવું જોઈએ. સાંજે સૂર્ય આથમે છે ત્યારે જાણે તે વિશ્રામ કરે છે અને સૃષ્ટિ પર વિશ્રામ કરવાનું કહે છે. વિશ્રામ કરવાની દિવસભરનો થાક દૂર થઈ જાય છે અને બીજા દિવસે માટે આપણી બેટરી ચાર્જ થઈ જાય છે. લાંબા સમય સુધી જો કાર્ય કરતા રહેવું હોય તો વિશ્રામ કરવો જરૂર છે. જો માણસ વિશ્રામ કર્યા વગેરે સતત કામ કરતો રહે તો તે પોતાનું કામ સારી રીતે કરી શકશે નહીં. થોડા સમય પછી તે થાકી જશે. આથી કામની સાથે સાથે વિશ્રામનું પણ એટલું જ મહત્વ છે. આપણા કાર્યોનો પ્રભાવ ફક્ત આપણી ઉપર જ નહીં પરંતુ બીજા લોકો ઉપર પણ પડે છે. આપણા સારા કાર્યોનું બીજા લોકોનું માર્ગદર્શન અને પ્રેરણા બને છે. એ સાચી દિશામાં પૂરી એકાગ્રતાથી કામ કરવાની નવી સંભાવના દ્વાર ખુલે છે. જ્યારે આપણે ઉત્તમ રીતે કામ કરીએ છીએ ત્યારે આપણા મુશ્કેલ કાર્ય પણ સહેલાઈથી પૂરા થઈ જાય છે. માઉલ નામનો લેખક કહે છે કે કોઈ પણ કામ માટે જો આપણા સંપૂર્ણ જોશ તથા ઉત્સાહ હોય તો આપણી અંદર પ્રચંડ ઉર્જા પેદા થાય છે. કોઈ પ્રત્યેની આપણી દ્રઢતા બધા જ અવરોધોને દૂર કરે છે. જો આપણા સાહસ તથા દ્રઢતા ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ આપણી અંદર આશાનું કિરણ હોય તો આપણને જીવનની સફળતા જ મળે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે પોતાની આંતરિક ઉર્જાને નષ્ટ થતાં બચાવી જોઈએ અને તેની સાચી દિશાનો ઉપયોગ કરવો જોઈએ. એની સાથે સાથે આંતરિક શક્તિ વધારવા પ્રયત્ન પણ કરવો જોઈએ. પહેલું, મગજને ગમે તેવી પરિસ્થિતિમાં શાંત રાખવું, કારણ કે બીજા બધા અંગો કરતાં મગજને વધારે ઉર્જાની જરૂર પડે છે. તેથી નકામી ચિંતા કે એવા બીજા કાર્યો પાછળ એ ઉર્જાને વેડફવી ન જોઈએ. બીજું, પોતાને આંતરિક ઉર્જા વધારવા માટે શારીરિક અને માનસિક પોષણ વધે એવા ઉપાયો કરવા જોઈએ.
પોષણ આહાર લેવો જોઈએ અને ચિંતા રહિત પવિત્ર જીવન જીવવું જોઈએ. સદાચાર ન્યાય નીતિના માર્ગે ચાલવું જોઈએ. ત્રીજું, પૂરતો આરામ પણ કરવો જોઈએ. તેનાથી ફરી કાર્ય કરવા માટે જરૂરી ઉર્જા સંચય થાય છે. ચોથું, નિયમિત વ્યાયામ કરવો જોઈએ અને શરીરને મજબૂત તથા સક્રિય રાખવું જોઈએ. પાંચમું, હસવું અને હસાવતા રહેવું જોઈએ અને બીજાને મદદ કરવી જોઈએ. એનાથી ભરપૂર ઉર્જા મળે છે. ઉપરોક્ત બાબતોનું પાલન કરવાથી આપણી અંદર આવશ્યક ઉર્જા વધશે. સૂર્યની જેમ અનંત ઉર્જા મળતી રહેશે. પવિત્ર અને સદાચારી જીવન જીવવાની આત્મવિશ્વાસ વધશે અને એના લીધે દરેક કાર્યમાં સફળતા મળતી રહેશે તથા નિર્ભરતા રહેશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જય ગુરુદેવ. ઓમ ભૂર્ભુવઃ શ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્.